વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિષય ગણિત પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2022, ધોરણ છે મિત્રો 10 અને તારીખ 29/9/2022. તો મિત્રો, સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવા પહેલાં તમે મિત્રો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. તો મિત્રો અને મિત્રો વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. એ બી, અહીંયા બી આવશે મિત્રો. એ બીનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે સ્ક્વેર પ્લસ સ્ક્વેર બી વર્ગમૂળ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર, એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર કે એ પ્લસ બી. તો મિત્રો આમાં તમારો જવાબ આવશે વર્ગમૂળ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર. બીજો, એ 3 2 7 5, સી 2 2, શિરોબિંદુવાળા ત્રિકોણ એબીસીનું મધ્યકેન્દ્ર. મિત્રો મધ્યકેન્દ્ર એટલે શું કે એક્સ 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 બધાનો સરવાળો એટલે 3 7 2 3 થશે. એટલે 7 ને 3 10 ને 12 12 3 એટલે તમારો જવાબ આવશે 4. ત્યાર પછી બીજું, 5 ને 2 7 ને 2 9 9 3 એટલે જવાબ આવશે 3. એટલે 4 અને 3 તમારો જવાબ આવશે, આ તમારો જવાબ રહેશે. ઓકે ચલો આગળ. 2 2 2 0 અને 0 2 એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો મિત્રો ગુરુકોણ, સમદ્વિ બાજુ, લઘુકોણ કે સમબાજુના શિરોબિંદુ. તો મિત્રો સમદ્વિ, કોઈપણ બે બાજુ એની સરખી આવશે. ઓકે ચાલો આગળ. જો સમીકરણ એક્સ પ્લસ 2y = 3, 5x + ky = 7 = 0 ને કોઈ ઉકેલ ન મળે તો કેનું મૂલ્ય શોધો. તો કે બરાબર 10 આવશે, કે નોટ ઇક્વલ ટુ 0, કે બરાબર -7/3, કે બરાબર -21. તો જવાબ આવશે કે બરાબર 10 આવશે. ઓકે ચાલો પાંચમો. ત્રિકોણ એબીસીમાં જો ખૂણો સી બરાબર 3 ખૂણો B = 2 ખૂણો A + ખૂણો B, જો ખૂણો બી બરાબર ખાલી જગ્યા 20 40 60 કે 80. તો મિત્રો એનો જવાબ આવશે તમારો 60 આવશે. ઓકે ચાલો આગળ જોઈએ. જો એક્સ બરાબર એ વાય બરાબર બી, સમીકરણ x - y = 2. તો મિત્રો આમાં શું આવશે, લોપની રીટ આવશે 2 a + b = 4, બી બી કેન્સલ થશે 2a = 6 થશે. તો એ બરાબર તમારો જવાબ આવશે 3. એની કિંમત કેટલી આવશે 3. હવે એની કિંમતને આમાં મૂકી દેવાનું એટલે બીની કિંમત કેટલી આવશે 1. એટલે 3 અને 1 આપણો જવાબ આવશે. ઓકે ચાલો સાતમો. જો x = 30, z = 30, તો m = કેટલા? તો મિત્રો આપણું સૂત્ર છે z = 3m - 2x² બરાબર. આમાં આપણે કિંમત મૂકવાની 30 = 3m - 60. 60 એટલે 90 થવાના, 90 = 3m, માટે m = 90/3 એટલે 30 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 30 જવાબ આવશે. ઓકે ચલો આગળ. પદ વિચલનની રીતે મધ્યકની ગણતરી યુઆઈ માટે નીચેના માટે કયું સત્ય છે? xi + a/h, xi - h/a, xi - a/h કે a - h/xi. તો મિત્રો આ સી આપણું સાચું છે. ઓકે ચાલો નવમો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો એના a1/a2 = b1/b2 = c1/c2 બધા સરખા છે તો સમીકરણ યુગ્મના ખાલી જગ્યા ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે, અસંખ્ય ઉકેલ મળે, ઉકેલ ન મળે કે બે ઉકેલ મળે. તો મિત્રો બધા સરખા હોય અસંખ્ય ઉકેલ મળે. ઓકે ચાલો. બ ખ નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. મિત્રો બિંદુ -6 2 નું એક્સ અક્ષથી લંબ અંતર. મિત્રો લંબ અંતર જ્યારે પૂછે એક્સ અક્ષથી પૂછે તો માનાંકમાં વાયામ આવે. કયો આવે? માનાંકમાં વાયામ. બરાબર આપણો જવાબ કેટલો આવશે? 2. બીજો, એ x1y1 બિંદુ બી x2y2 જોડતા k/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુને એક્સ યામ શોધો. તો x = kx2+x1/k+1 આ એનો જવાબ આવશે. ઓકે ત્રીજો, સમીકરણ x²-y³(1) ને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો x²-y³(1) તો જવાબ આવશે 3x - 2y = 6. તો એનું પ્રમાણિત સ્વરૂપ આવશે 3x - 2y - 6 = 0. બરાબર એટલે આપણો જવાબ આપણો આવશે આ જવાબ આવશે છેલ્લો. બરાબર અહીંયા લખીને બતાવું છું 3x - 2y - 6 = 0. ચલો ચોથો, દશકનો અંક x+1, એકમનો અંક y-5, તો બે અંકની સંખ્યા કેટલી? મિત્રો તો 20 આવશે. કેટલી આવશે? 20 આવશે. ત્યાર પછી બહુલક મિત્રો શોધવાનો છે 2 6 4 5 0 2 1 3 2 3 નો બહુલક. તો મિત્રો કઈ સંખ્યા પુનરાવર્તન વધારે થાય છે? 2 2 અને 2. તો આનો જવાબ પણ કેટલો આવશે? 2 જ આવશે. ઓકે જો અવલોકનો 6 7 x 8 y અને 14. તો મિત્રો બધાનો સરવાળો કરવાનો એટલે x²બરાબર બધાનો સરવાળો 14 ને 8 22 ને 6 28 ને 7 34.
અઠાવીસ ને સાત કેટલા થવાના? પાંત્રીસ થવાના. પાંત્રીસ ભાગ્યા એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર. એક્સ બારની કિંમત તમને આપેલી છે, અહીંયા આવશે એક્સ પ્લસ વાય બરાબર. એક્સ બાર એટલે નવ, એટલે નવ છંગ ચોપન બરાબર પાંત્રીસ પ્લસ એક્સ પ્લસ વાય. તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા આવવાના? ઓગણીસ આવવાના. કેટલા આવવાના? ઓગણીસ. અહીંયા તમારો જવાબ મિત્રો આવશે ઓગણીસ જવાબ આવશે. સાતમો મધ્યબિંદુને આમ તો મિત્રો એક્સ એક્સનો સરવાળો એટલે સિક્સ માઇનસ સિક્સ ભાગ્યા બે માઇનસ બે પ્લસ બે ભાગ્યા બે. તો જવાબ આવશે ઝીરો ઝીરો જવાબ આવશે. ઓકે ચાલો ગ મધ્યસ્થ બરાબર એમ બરાબર આ એમ બરાબર થ્રી ઝેડ માઇનસ ટુ એક્સ બાર. તો અહીંયા સૂત્ર ખોટું છે મિત્રો, ઝેડ બરાબર આવે એટલે આ પહેલું વિધાન ખોટું આવશે. ત્યાર પછી નીચે આપેલી માહિતીમાં વર્ગ પચાસ સાઠની સંચય આવૃત્તિ સાઠ છે. તો મિત્રો આ બેનો સરવાળો કરો, દસ પ્લસ પંદર એટલે પચીસ ને દસ પાંત્રીસ ને ચાલીસ ને વીસ સાઠ. તો જવાબ સાચો છે એટલે આ વિધાન ખરું આવશે. ત્રીજો સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય પ્લસ કે બરાબર ઝીરોનો એક ઉકેલ બે ત્રણ હોય તો કે બરાબર તેર થાય. તો આ વિધાન ખોટું આવશે કારણ કે આપણે કિંમત મૂકીએ ચાર એટલે તેર થાય પણ માઇનસ તેર થાય. કેવા થાય? માઇનસ તેર આવશે. ચાલો ચોથો સમીકરણ થ્રી એક્સ પ્લસ સાતનો આલે એક્સ એક્સ અક્ષને સમાંતર છે. સાચી વાત છે બરાબર. થ્રી એક્સ બરાબર સેવનનો આલેખ એક્સ અક્ષને સમાંતર છે. તો મિત્રો વાય અક્ષને સમાંતર આવશે તો એટલે આ ખોટું આવશે. ચાલો આગળ બિંદુઓ ઝીરો પાંચ ઝીરો માઇનસ નવ અને ત્રણ છ સમરેખ બિંદુઓ છે. તો આ વિધાન ખરું ખોટું? તો ખોટું આવશે. જો બિંદુઓ એક્સ ઝીરો ઝીરો વાય અને એક એક સમરેખ હોય તો એકના છેદમાં એક્સ પ્લસ એકના છેદમાં વાય બરાબર એક થાય. તો આ વિધાન કેવું આવશે? સાચું. ઓકે ચાલો ત્યાર પછી બે સંખ્યાનો સરવાળો વીસ તફાવત આઠ હોય. સરવાળો વીસ એક્સ પ્લસ વાય બરાબર વીસ, તફાવત એટલે એક્સ માઇનસ વાય બરાબર આઠ. તો વાય તો મોટી સંખ્યા કઈ? તો મિત્રો આપણે શોધી નાખીએ વીસ ને આઠ અઠ્ઠાવીસ, ટુ એક્સ બરાબર કેટલા થવાના? અઠ્ઠાવીસ. તો એક્સ બરાબર ચૌદ આવવાના. તો ચૌદ સંખ્યા મોટી કેટલી આવશે? ચૌદ અને છ જવાબ આવશે બરાબર. એટલે ચૌદ મોટી સંખ્યા આવશે. વર્ગીકૃત માહિતીના બે છેદબિંદુને એક્સ એમ દ્વારા આલેખ પટ્ટી મધ્યવર્તી સ્થિતિનું કયું માપ મળે છે? તો મધ્યસ્થ. કયું માપ મળે છે મિત્રો? મધ્યસ્થ માપ મળે છે બરાબર. ત્રીજો બિંદુઓ છ માઇનસ બે માટે વાય અક્ષ પર દોરેલ લંબનો લંબપાટ કેટલો? ઝીરો માઇનસ બે. કેટલો આવશે? ઝીરો માઇનસ બે આવશે. આગળ જોઈએ વિભાગ બી. મિત્રો પહેલો દાખલો આપણે ગણવાનો છે આદેશની રીતે, બીજો છે આદેશની રીતે, ત્યાર પછી આ પણ આપણે આદેશની રીતે કરવાનું છે મિત્રો. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આ લોપની રીતે કરવાના છે દાખલા ત્રણ બરાબર. અને ત્યાર પછીના ત્રણ દાખલા આ બે દાખલા દેખાય છે આપણને ચોકડી ગુણાકારની રીતે કરવાના રહેશે. અને ત્યાર પછી મિત્રો અંતર શોધવાનું છે. ત્યાર પછી એક્સ અક્ષ પરનું બિંદુ આ દર્શાવવાનું છે આપણે. આ દાખલાનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં મિત્રો કરીશું બરાબર. એટલે મિત્રો ચેનલ પણ હજુ તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. આવી રીતે આપણે દરેક પેપરના સંપૂર્ણ સોલ્યુશન પણ બતાવવાના છે બરાબર. વિભાગ સીનું પણ આપણે સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જ આવશે, બી સી અને ડીનું. એટલે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું તમે ભૂલતા નહીં. તો મિત્રો આ છે મિત્રો વિભાગ ડી. વિભાગ ડીમાં તમે જોઈ શકો છો આપ સૌ પ્રથમ પહેલી રચના પૂછાય છે, ત્યાર પછી આ સ્કેલમાં પણ છે, ત્યાર પછી સાંઠનો ખૂણો બનાવવો હોય તો તમારે આ રીતે બનાવી શકે. આ વર્તુળ છે મિત્રો, તો વર્તુળમાં તમારે આ કેન્દ્ર લેવાનું છે, એમાંથી કોઈ એક રેખા બહાર કાઢવાની છે. એકસો વીસનો ખૂણો બનશે, અહીંયા તમારે નાઇન્ટીનો ખૂણો બનાવવાનો છે, અહીંયા તમારે નાઇન્ટીનો, એટલે આ ખૂણો તમારો ઓટોમેટિક સિક્સટીનો બની જશે. ઓકે ત્યાર પછી બાળકો તમારે આ એફ આવૃત્તિ શોધવાની છે. કોઈ પણ રીતે મધ્યક આપેલો છે મિત્રો, કોઈ પણ રીતે તમે શોધી શકો બરાબર. ત્યાર પછી મિત્રો આમાં પણ તમારે મધ્યસ્થ આપેલો છે, એક્સ વાયના મૂલ્ય શોધવાના રહેશે. મિત્રો આ હતું ધોરણ દસ ગણિતના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આવી રીતે મિત્રો તમે દરેક પેપરના સોલ્યુશન મેળવવા માંગતા હોય ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.